નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો આજે તમને એ જણાવવાનું છું કે જે ધોરણ નવના જે વિદ્યાર્થીઓ હતા બે હજાર ત્રેવીસના ગયા વર્ષના તો તેમણે જે જ્ઞાન સાધનાની પરીક્ષા આપી હતી તો તેમની સ્કોલરશિપ છે હવે તેઓ ધોરણ દસના દસમાં આવ્યા એટલે તેમની સ્કોલરશિપ છે જમા થઈ ગઈ છે તો તેમણે ધોરણ નવની અંદર પણ સ્કોલરશિપ આવી ગઈ હતી અને ત્રણ દસની અંદર પણ સ્કોલરશિપ છે તે જમા થઈ ગઈ છે હવે આ સ્કોલરશિપ કેટલી આવી છે અને શું આ સ્કોલરશિપ આપતા વાઇઝ આવે છે તો તે વિશે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં આપીશું તો જો તમે ચેનલમાં નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો ગ્રુપની લિંક છે તમને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો વિડીયો શરૂ કરીએ છીએ તો તમને ખબર હોય તો મેં આ પહેલાં પણ એક વિડીયો બનાવેલો હતો કે જે જ્ઞાન સાધના સ્કોલરશિપ છે તે મોટાભાગે જમા થઈ ગઈ જે ધોરણ નવમાં આવ્યા હતા તેમને ધોરણ આઠની અંદર પરીક્ષા આપી ધોરણ આઠમાં પરીક્ષા આવી અને તેમને ધોરણ નવની અંદર તેમને સ્કોલરશિપ છે તે બંને સત્રની ભેગી સ્કોલરશિપ જમા થઈ ગઈ પરંતુ હવે ધોરણ દસની અંદર એવું બન્યું છે કે નિયમમાં એવું છે કે પહેલી જે પચાસ ટકા સ્કોલરશિપ છે એટલે કે જે અડધી સ્કોલરશિપ છે તે પ્રથમ સત્રમાં જમા થાય છે અને બીજી અડધી સ્કોલરશિપ છે એટલે કે જે પચાસ ટકા બીજી સ્કોલરશિપ છે તે બીજા સત્રમાં જમા થાય છે તો હવે જે ધોરણ દસમાં આ લાવ્યા છે તો તેમની સ્કોલરશિપ છે તે પચાસ ટકા જમા થઈ ગઈ છે એટલે કહેવાનો મતલબ એમ કે ધારો કે જેમને પ્રાઇવેટ શાળામાં એડમિશન લીધું છે તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ છે તે અમુકને અગિયાર હજાર જમા થઈ છે અમુકને બાર હજાર તે પ્રથમ સત્રની જમા થઈ છે પરંતુ જે સરકારી શાળામાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ છે તેમને ત્રણ હજારની સ્કોલરશિપ જમા થઈ ગઈ છે તો હવે તેમની બાકીની ત્રણ હજાર છે તે બીજા સત્રમાં જમા થશે ધોરણ દસની જે એન્ડિંગ આવશે ત્યારે જમા થશે અને જે પ્રાઇવેટ શાળામાં જેઓ અભ્યાસ કરે છે ધોરણ દસની અંદર તેમની પ્રથમ સત્રની સ્કોલરશિપ છે તે જમા થઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે જે મેસેજનો જે સ્ક્રીનશોટ છે ડીયર કસ્ટમરવાળો તે મા તમને જાણવા મળે છે કે અગિયાર હજાર ક્રેડિટેડ એકાઉન્ટ નંબર એકાઉન્ટ નંબર અહીંયા સોના કરી છે અહીંયા તમે જોઈ શકો છો જે સ્કોલરશિપ એસબીઆઈ બેંક એકાઉન્ટ હતું સ્કોલરશિપનું અને તેમાં તારીખ લખે છે ત્રણ સાત બે હજાર ચોવીસ ત્રણ સાત બે હજાર ચોવીસના સ્કોલરશિપ જમા જમા થઈ ગઈ છે અને આ સ્કોલરશિપ છે તે પચાસ ટકા જ આવી છે કહેવાનો મતલબ કે અગિયાર હજાર આવે છે હવે બાકીની જે સ્કોલરશિપ છે એવું નથી કે પચાસ ટકા અગિયાર હજાર આવી તો બીજા સાત્રામાં અગિયાર હજાર આવશે બીજા છત્રામાં અગિયારથી બારતેર હજાર પણ આવી છે કારણ કે સ્કોલરશિપની રકમ છે એ ચોવીસથી પચીસ હજાર મળવા થાય છે જે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરીએ છીએ તેમ અને પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા હોય તેમની ફી પણ વધુ હોય છે તમને જણાવી દઉં કે આ સ્કોલરશિપ એટલા માટે આટલી વધારે વધુ જમા થાય છે કારણ કે તેમની ફી છે પચીસથી ત્રીસ હજાર જેટલી હોય છે અને એવા વિદ્યાર્થીઓ જે સરકારી શાળામાં વ્યસ્ત કરે છે તેમની ફી નહીં હોય એટલે કે હોતી જ નથી તો પણ તેમને સ્કોલરશિપ છે છ હજાર મળવાપાત્ર થાય છે તો મિત્રો આ સ્કોલરશી સત્ર વાઇઝ જમા થતી હોય છે તો મિત્રો હવે જે હાલમાં જેમને પરીક્ષા આપી અને જેમનું સારા એવા માર્ક્સ મેળવ્યા છે તેમને પણ આ રીતે સ્કોલરશીપ જમા થશે અને તમારે સ્કોલરશીપ જમા થાય ત્યાં સુધી આપણે તમને વિડીયોના મારફતથી તમને માર્ગદર્શન કરીશું તો મિત્રો વિડીયો ગમે તેને લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં